નમસ્કાર મારા વાહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ દસ અને વિશે સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા બે હજાર ત્રેવીસ સમય ત્રણ કલાકનો રહેશે અને કુલ ગુણ તમારા એસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે સંપૂર્ણ સો ટકા સોલ્યુશન મેળવતા પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ પીડીએફ જરૂરિયાત હોય તમારે આ પેપરની તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંકની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પીડીએફ મેળવી શકો છો વિભાગે યુગ કે જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો દેશના સૌથી મોટી રાષ્ટ્રીય કૃત સંસ્થાન કઈ છે તો સાચો જવાબ જે છે એ આવે છે મિત્રો ડી એટલે કે ડી સાથે જોડીશું આવી રીતે પણ જોડકા તમે જોડી શકો છો બીજું છે ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ તો આવશે દિબ્રુગઢથી કન્યાકુમારી ભારતમાં સૌ પ્રથમ રેલવે તો મિત્રો સાચો જવાબ આવે છે ઈ મુંબઈથી થાણા વચ્ચે ગુજરાતનો સૌથી મોટો બંદર તો સાચો જવાબ આવે છે સી કંડલા ખરા કે ખોટા સાંસ્કૃતિક વારસો એ કુદરત સર્જિત વારસો છે તો ખોટું માનવ સર્જિત આપશે કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે તો મિત્રો ખરું છે બીજા પણ જે જે રાજ્યના મિત્રો પ્રચલિત નૃત્ય છે તૈયાર કરી દેજો મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે તો ખરું સંક્ષિપ્તમાં જવાબ આપો અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે ભારતીય પુરાતત્વ સર્વે લગભગ પાંચ હજાર કરતા વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણીનો માટેનું કાર્ય કરે છે સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે મિત્રો નર્મદા જે મિત્રો કેવડીયા ખાતે એનો બંધ આવેલો છે જળ એ ખાલી જગ્યા સંસાધન છે તો મર્યાદિત ત્યારબાદ તમારે વિકલ્પ પાંચ વન્યજીવ કયો છે તો સાચો જવાબ આવે છે સી વાઘ બાયોગેસના ઉત્પાદનમાં પદાર્થો સળવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો સાચો જવાબ આવે છે સી મિથેન સરકારે કયા પુરવઠામાં કરેલા વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે તો નાણાં ત્યારબાદ આગળ વાત કરીશું માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે તો વિદ્યાર્થી મિત્રો યુ એટલે કે સાચો જવાબ ડી આવે છે માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું હતું તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીશું વિભાગ બી તો આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ખાસ તૈયાર કરી દેવું નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો દરેકના બે ગુણ છે નેગ્રિટો એટલે કે અબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો તો કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રિટો અથવા નિગરો એટલે કે અબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારત આવ્યા હતા શ્યામ વણ ચારથી પાંચ ફૂટ ઊંચાઈ માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી મિત્રો બીજી પણ જે તમારી જાતિઓ આપેલી છે પહેલાં પાઠમાં એ તૈયાર કરી દેવી કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો કાંતણ કળામાં રૂની પોળીમાંથી તાતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે કુતુબ મિનાર વિશે મિત્રો નોંધ લખો તો કુતુબ મિનાર જે છે મિત્રો દિલ્હીમાં આવેલો છે અને તેની સંપૂર્ણ જે ઊંચાઈ બાંધકામ કોણે કરાવ્યું એનો જવાબ મિત્રો તમે અહીં જોઈ શકો છો મિત્રો વિડીયો વધારે મોટો ન બને એટલે આપણે બધા જ પ્રશ્નોની સંપૂર્ણ ચર્ચા નથી કરતા પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું છે સમજાવો મિત્રો એનો પણ એ જવાબ આપણે આપેલો છે પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો તો મિત્રો પર્યટનના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળે છે જે તે રાજ્યની અંદર જુદા જુદા ટેક્સની આવક થાય છે ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધા પૂરી પાડતી એજન્ટો અને ઓપરેટરને ઓપરેટર જે હોય છે એમને મિત્રો કમાણી થાય છે તો આ પ્રકારના મિત્રો અહીં તમે જવાબ મેળવી શકો છો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું અભ્યારણ અને મિત્રો જૈવ આરક્ષી ક્ષેત્રો ત્રણેય વસ્તુ તૈયાર કરી દેવી તો એમાંથી અહીં આપણે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું તેની સંપૂર્ણ વાત કરી છે ભૂમિગત જળનો ઉપયોગ જણાવો તો મિત્રો ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં ઘર વપરાશ ઉદ્યોગ સિંચાઈ અને ગંદકીના નિકાલમાં થાય છે એટલે કે બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે આધુનિક યુગને ખનીજ યુગ શા માટે કહે છે તો મિત્રો અત્યારે નાની ટાંકણીથી માંડીને મોટા યંત્રો અને વાહનો પણ ખનીજમાંથી બને છે માટે કહે છે તો એની પણ સંપૂર્ણ અહીં મિત્રો આપણે જવાબ લખ્યો છે સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે તો ચૂનાનો પથ્થર કોલસો ચિરોડી બોક્સાઈટ અને ચીકણી માટે કાચા માલ તરીકે વપરાય છે ગુજરાતના રજૂ માર્ગ કયા સ્થળે આવેલા છે મિત્રો રજૂ માર્ગ એટલે જે આપણે લીપ દ્વારા ઊંચા પર્વતો ઉપર ચડી શકાય છે તે તો ગુજરાતની અંદર પાવાગઢ સાપુતારા અને અંબાજી ખાતે આવા રજૂ માર્ગ આવેલા છે મિત્રો ગિરનાર પર્વત ઉપર પણ ચાલુ થઈ ગયા છે તો એનો પણ તમે લખી શકો છો વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો દરેકના ત્રણ ગુણ તો મિત્રો ચોવીસ ગુણના એટલે કે આઠ પ્રશ્નો પૂછાશે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો મિત્રો લોથલ જે છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આવેલો પ્રદેશ છે તેની પણ સંપૂર્ણ માહિતી આપણે આપી દીધી છે ત્યાર પછી વલ્ભી વિદ્યાપીઠ તો વલ્ભી વિદ્યાપીઠ પણ જે છે મિત્રો સાતમી સદીનું ગુજરાતનું પ્રસિદ્ધ કેન્દ્રસ્થાન હતું તેની પણ સંપૂર્ણ માહિતી આપણે અહીં આપી દીધી છે જેનો તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો વાંચન કરી શકો છો કાંપને જમીન વિશે નોંધ તૈયાર કરો તો જમીનના બધા જ પ્રકારો જે છે મિત્રો ખાસ તૈયાર કરી દેવા કોઈ પણ પ્રકાર પૂછી શકાય છે ત્યાર પછી બજાર પદ્ધતિના લક્ષણો વિશ્વ વેપાર સંગઠનના ધ્યેય શું છે તો મિત્રો એ ક્યાં આવેલું છે તેની સંપૂર્ણ વાત આપણે અહીં કરી છે એનું વડું મથક સ્વિટરલેન્ડના જીનીવા ખાતે છે ડબલ્યુટીઓ એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વેપાર સંગઠન એના ધ્યેયો અહીં લખેલા છે ગરીબી ઉદભવવાના કારણો તો એના કારણો મિત્રો આપણે અહીં સંપૂર્ણ લખી દીધા છે જે તમે જોઈ શકો છો આ પ્રકારના કારણો આવશે કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે આ વિધાન સમજાવો તો મિત્રો કાળું નાણું જે છે એ અહીં આપણે તેનું લખેલું છે ત્યારબાદ અભ્યમ યોજના શું છે તો એકસો એક્યાસી અભ્યમ યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે મિત્રો મહિલાઓની રક્ષા માટે જે છે આ એકસો એ એક્યાસી ડાયલ કરી અને તે એમની સહાયતા મેળવી શકે છે વિભાગ ડી છે ચાર ગુણના ચાર પ્રશ્નો પૂછાશે પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો તો અહીં આપણે મિત્રો સંપૂર્ણ એનો જવાબ જે છે એ તમને આપી દીધો છે તો આ પ્રકારના પ્રશ્નો વિભાગ ડીમાં રહેશે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો તો મિત્રો ઘણા બધા સરકારે સુધારા કર્યા છે અને અત્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આ ઉપરાંત બીજી પણ ઘણી બધી યોજનાઓ ચાલે છે જે ખેડૂતની આવક બમણી કરવાની વાત સરકાર કરી રહી છે તો અહીં સંપૂર્ણ આપણે એની વિગત દર્શાવી છે ત્યારબાદ વૃદ્ધોની સમસ્યા વરણો તથા તેમના રક્ષણો અને કલ્યાણ સંબંધિત જોગવાઈઓ તો વિદ્યાર્થી મિત્રો વૃદ્ધોની શું સમસ્યાઓ છે એ પણ આપણે સંપૂર્ણ એ લખી દીધું છે તો એનો પણ જવાબ તમે આ પ્રકારના લખી શકો છો બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈ તો મિત્રો બે હજાર નવમાં આર નિયમ પ્રમાણે મિત્રો જોગવાઈ કરેલી છે છથી ચૌદ વર્ષના બાળકને ફરજીયાત મફત જે છે એ સરકાર શિક્ષણ આપી રહી છે તો એની પણ આપણે જે જે વાત કરી છે જે જે સુધારાઓ છે અને શિક્ષણ બાબતેની તમામ જવાબો અહીં લખેલા છે ત્યારબાદ વાત કરીશું નીચે આપેલી વિગતોને નકશામાં દર્શાવો મિત્રો નકશામાં દર્શાવવા માટે કચ્છનો રણ છે ત્યારબાદ સફરજન ઉત્પાદિત પ્રદેશ રસાયણ ઉદ્યોગ કેન્દ્ર અને ભારતનો સૌથી મોટો માર્ગ મિત્રો નકશાની પૂર્તિ કેવી રીતે કરી શકાય પાંચમાંથી પાંચ માર્ક મેળવવા માટે શું તૈયારી રાખવી તેની સંપૂર્ણ વાત આપણે અહીં એન્ડ સ્ક્રીનમાં આપેલો જે વિડીયો છે એના ઉપર ક્લિક કરીને તમે મેળવી શકો છો જો બીજા વિષયના પ્રશ્નપત્રની જરૂરિયાત હોય તો મિત્રો ખાસ અમારા આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં